વાયુ વાવાઝોડાને લઈને જેતપુર નગરપાલિકા અને મામલતદાર કચેરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આપાતકાલીન બેઠક મળી હતી. જેતપુર મામલતદારમાં આપાતકાલીન બેઠક મળી હતી, જેમાં જેતપુર નગરપાલિકાના સત્તાધીશો, પોલીસ સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી મંત્રીઓ હાજર રહ્યા હતા. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેના ભાગરૂપે જેતપુર તાલુકાના 9 ગામના 275 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કેરાડી ગામના 50 થી વધારે લોકોને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. તેના માટે તમામ જાતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. સાથે તાલુકાના નીચાણવાળા ગામો કેરાડી, લુણાગરા, લુણાગરી, પાંચપીપળા વગેરે ગામોના કુલ 275 જેટલા લોકોને હાલ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જેતપુર એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને બચાવ દળને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે પ્રાથમિક સારવાર અને દવાનો જથ્થો પણ તૈયાર રાખેલ છે. સરકારની સૂચના મુજબ જે જાહેરાતો અથવા માર્ગદર્શન મેળવ્યું છે એની અંદર નદીકાંઠા વિસ્તાર અથવા તમામ ગામોને અપૂરતી સુવિધાવાળા લોકોને કેરાડી પ્રાથમિક શાળાની અંદર 50 લોકોનું સ્થળાંતર કર્યું અને બહારના રાજ્યોના જે મજૂરી કામ કરવાવાળા આવ્યા એને પણ આપણે જાણ કરી અને જરૂર પડે એને પણ આપણે નિશાળમાં સમાવેશ આપવા વ્યવસ્થા કરેલી. આરોગ્યના હિસાબે પણ આપણે સુવિધાઓ આપી છે, પાણીની સુવિધા આપી, ફૂડ પેકેજની સુવિધા આપી, પછી પશુ ઢોર માટે ગૌશાળા આપણે ખોલાવી આપેલ છે. કેટલા લોકોનું સ્થળાંતર કરેલું છે, શું સુવિધાઓ ઊભી કરેલી છે, ક્યાં સુધી આ લોકોને અહીંયા રાખવામાં આવવાના છે અને કઈ કઈ જાતની ફેસિલિટીઓ તેમને આપવામાં આવશે? હવે વાયુ ચક્રાવત અંતર્ગત અમે આજ સવારથી જ જે નીચાણવાળા વિસ્તારના જે લોકો હતા, ગામના કાચા મકાન જે ધરાવે છે, જે લોકો આ વાવાઝોડાની અસરનો ભોગ બની શકે, તો એવા લોકોને અમે સરપંચ તેમજ ગામના આગેવાનો મળી અને આ લોકોને તમામને આ કેરાડી પ્રાથમિક શાળાની અંદર શિફ્ટ કરી દીધા છે. સવારના 9 વાગ્યાથી એ લોકોને જમવા માટે ફૂડ પેકેટની પણ તૈયારી કરી રાખી છે, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી રાખેલ છે, આરોગ્ય વિશે પણ ફર્સ્ટ એડના જે બોક્સ હોય છે, ત્યાર પછી વીજળી છે એનો અભાવ રહેશે તો એના માટે મીણબત્તી, પછી મેચિસ બોક્સ, આ બધી તમામ પ્રાથમિક સુવિધાઓ છે એ અમે અહીં પૂરી પાડી દેવાના છીએ. કોઈ પણ પરિસ્થિતિ હશે તો એનો સામનો કરવા અમે અને ગામના વડીલો તમામ છે એ સતત સતર્ક છે. ત્યારબાદ રાત્રે ઓઢવા પાથરવા માટે પણ અમારે અહીંયા જે સમાજ છે પટેલ સમાજ, એમાંથી ઓઢવા પાથરણની પણ અમે વ્યવસ્થા છે એ કરી દેવામાં આવેલી છે. તાલુકા લેવલની એક ડિઝાસ્ટરની મીટિંગ મળેલી હતી, આપના તરફથી શું પ્રિપેરેશન છે અને લોકો માટે શું સૂચના હોય? ચોક્કસ, આજે જે વાયુ વાવાઝોડાની જે શક્યતાઓ છે આજે અને આવતીકાલે અને આગામી સમયમાં, એના માટે ગઈકાલે કલેક્ટર સાહેબ જે મિટિંગ રાખી હતી એનામાં જે સૂચનાઓ આપેલી હતી એ તાલુકા કક્ષાના અધિકારીઓ સુધી પહોંચાડવાની અને ગ્રામ્ય કક્ષાના જે માણસો છે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, ધારો કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આપણે 271 જેવા ગ્રામ્ય વિસ્તારના 10 ગામોના વ્યક્તિઓ જે અસર પામતા વ્યક્તિઓ છે એમને સ્થળાંતર કરવામાં આવેલું છે. સિટી વિસ્તારમાંથી 212 જેવા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કર્યા પછી એમને જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ પણ ગ્રામ્ય કક્ષાએ અને સિટી વિસ્તારમાં કરેલી છે. લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એમના વિભાગને લગતી જે કંઈ સમસ્યાઓ ઊભી થાય એમાં અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવા માટેની આ એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને લોકો સુધી મેસેજ આ જાય એના માટેની આ તૈયારીનો એક ભાગ રૂપે આ મિટિંગ હતી. તૈયારીઓના ભાગ રૂપે શું શું તૈયારીઓ કરવામાં આવે? તૈયારીઓમાં તો ધારો કે આ પાણી પુરવઠાના અધિકારીઓ છે તો આગામી સમયમાં પાણી પુરવઠા માટેની જે કંઈ જરૂરિયાતો છે એ પૂરી એમની તૈયારીઓ પૂરી કરે. ફોરેસ્ટ વિભાગ છે ધારો કે, તો ફોરેસ્ટ વિભાગ એમના વાવાઝોડાના અનુસંધાને જે કંઈ રસ્તાઓ બંધ થાય, કોઈ ઝાડ પડી જાય તો એને તાત્કાલિક એનો નિકાલ કરે એના માટેની એ બધી વ્યવસ્થાઓ હતી. ધારો કે સિટી વિસ્તાર છે, સિટી વિસ્તારમાં હોર્ડિંગ્સ જે ખતરારૂપ વસ્તુઓ ગણી શકાય એને અગમચેતીના ભાગરૂપે દૂર કરવાની વ્યવસ્થા અને એ બધું હતું. સાહેબ, જોવા જઈએ તો જે વાયુની તીવ્રતા છે એના હિસાબે અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, તો આ બાબતને લઈને જે આપતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે શું તૈયારી છે તંત્ર દ્વારા, શું પ્રજાને આપ શું મેસેજ આપશો અને શું સાવચેતીના પગલાં લેવાની કહેશો?
વાવાઝોડું અને વરસાદ બંને સાથે છે એટલે નીચાણવાળા વિસ્તારો છે એમને આપણે સ્થળાંતર એટલા માટે જ કરવામાં આવેલા છે, કારણ કે વાવાઝોડામાં નીચાણવાળા વિસ્તારને થોડી અસર ઓછી થતી હોય પણ વરસાદના કારણે વધારે થતી હોય એટલે એ લોકોને પહેલાં આ રીતે સ્થળાંતર કરવામાં આવેલું છે. આરબી કરાડી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ, રાજકોટ. લાયજન અધિકારી તરીકે અહીંયા નિમણૂક. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.